બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના ગામ રક્ષક દળ જીઆઈડીજી ના જવાનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. અમરેલીના બગસરા તાલુકામાં જીઆરડીના જવાનો દ્વારા માસિક પગાર નક્કી કરી અન્ય સરકારી કર્મચારીની જેમ લાભ આપવા સહિત વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપી સરકારની રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા ગુજરાત પોલીસ સાથે 24 કલાક પોતાની ફરજ નિભાવતા જીઆરડીના જવાનો માત્ર ₹230 ના માનદ વેતન સાથે પૂરી નિષ્ઠા સાથે ગુજરાતમાં પોતાની સેવા આપી રહ્યા છે ત્યારે આવી મોંઘવારીમાં જીઆરડીના જવાનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જીઆરડીના જવાનોને પોલીસ કોન્સ્ટેબલ કેડરમાં સમાવેશ કરી કાયમી નોકરી કરવાની જોગવાઈ તેમજ માસિક પગાર નક્કી કરવામાં આવે સહિત વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી. જીઆરડી સભ્ય છું. અમારો મુદ્દો એ છે કે અમને પગાર વધારો કરવામાં આવે. અમારે જે 230 રૂપિયા રોજ આપવામાં આવે એમાં અમારું ગુજરાન ચાલે નહીં. અમે આ જોબ કરીએ છીએ તો સાઈડમાં અમને કંઈ બીજી જોબ તો મળવાની છે નહીં, એટલે અમારે આ એક જોબ પર અમારે નોકરી કરવી છે.